ચાલો મિત્રો, આજે આપણે જાણીશું કચરો ચઢાવતી મહિલા પર પણ પ્રસન્ન થઈ ગયા ભગવાન તેનું કારણ. એક વૃદ્ધા પાસે જે પણ હતું તે બધું ચઢાવી દેતી ભગવાનને રોજ સવારે ઘરનો કચરો પણ ભગવાન તરફ ફેંકી આવતી. આચાર્ય રત્નેશ ઓશોના નામથી પણ ઓળખાય છે. તેઓ એક આધ્યાત્મિક ગુરુ હતા. ઓશોએ જણાવે ઘણી વાતોમાં સુખી અને સફળ જીવનના સૂત્રો છે. બધા જ લોકો મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવા ભગવાનની પૂજા કરે છે, પરંતુ તેનાથી બધાની ઈચ્છાઓ પૂરી નથી થતી. ઓશોએ એક વાર્તામાં જણાવ્યું છે કે ભગવાન કેવા લોકો પણ પ્રસન્ન થાય છે. તો જાણીએ આ વાર્તા. કચરો ચઢાવતી મહિલા પર પણ પ્રસન્ન થઈ ગયા ભગવાન. પૌરાણિક સમયમાં એક વૃદ્ધા એવી હતી જે પોતાની પાસે જે પણ હોય એ બધું જ ભગવાનને ધરાવી દેતી હતી. સવારે ઘરમાંથી જે કચરો નીકળે તે પણ જઈને મંદિરમાં ભગવાન સામે ધરાવી દેતી હતી અને કહેતી, તારું તને જ અર્પણ. ગામના લોકોએ જ્યારે આ સાંભળ્યું ત્યારે કહ્યું, આ તો હદ જ કહેવાય. ફૂલ ચઢાવો, મીઠાઈ ચઢાવો, પરંતુ ભગવાનને કચરો કેવી રીતે ચઢાવાય? એક દિવસ એક ફકીર આ ગામમાંથી પસાર થતા હતા ત્યારે તેણે આ વૃદ્ધાને મંદિર તરફ જતી જોઈ અને જોયું કે ભગવાન તરફ કચરો ફેંકી બોલી, તારું તને જ અર્પણ. આ ફકીરે કહ્યું, બહેન ઊભી રહે, મેં મોટા મોટા સંત જોયા છે પણ આવું આ તો શું કરી રહી છે? વૃદ્ધાએ ભગવાન તરફ ઈશારો કરી કહ્યું કે મને ન પૂછો, આમને જ પૂછો. મેં જ્યારે મારું બધું જ આપી દીધું તો પછી કચરો મારી પાસે કેમ રાખવો? હું આટલી પણ ગાંડી નથી. એ રાત્રે ફકીરે એક સપનું જોયું. તેમાં તે સ્વર્ગમાં ઊભા હતા અને તેમની સામે ભગવાન હતા. ભગવાન સોનાના સિંહાસન પર બિરાજિત હતા. સવાર પડી રહી હતી. પક્ષીઓ ગીત ગાઈ રહ્યા હતા. ત્યાં અચાનક જ કચરો ભરેલી એક વાટકી ભગવાન સામે આવવા લાગી. ફકીરે ભગવાનને કહ્યું કે આ વૃદ્ધા એક દિવસ પણ નથી ચૂકતી. હું ઓળખું છું આ મહિલાને. મેં તેને કાલે જ જોઈ હતી અને કહ્યું હતું કે તું આ શું કરી રહી છે? ફકીર લગભગ એક કલાક સ્વર્ગમાં રહ્યા. તે ઘણા લોકોને જાણતા હતા જે રોજ સવારે ભગવાનને ફૂલ, મીઠાઈ વગેરે ચઢાવે છે, પરંતુ તેમાંની કોઈ જ વસ્તુ ભગવાન સુધી ન પહોંચી. ફકીરે ભગવાનને પૂછ્યું કે ભગવાન, તમને ફૂલ ચઢાવનારા લોકો પણ છે જેઓ રોજ પડોશીઓના ઝાડ પરથી ફૂલ તોડે છે અથવા આસપાસના ઝાડ પરથી ફૂલ તોડે છે અને તમને ચઢાવે છે, પરંતુ આ ફૂલ તો અહીં દેખાતા નથી. ભગવાને આ ફકીરને કહ્યું કે જેઓ અડધું અધૂરું ચઢાવે છે એ મારા સુધી નથી પહોંચતું. આ મહિલા તેનું બધું જ મને ચઢાવી દે છે. તે પોતાની પાસે કંઈ જ નથી બચાવતી. જે પણ હોય તે બધું જ ચઢાવી દે છે. જે પોતાનું બધું જ મને સમર્પિત કરી દે છે તે ચઢાવવો જ મારા સુધી પહોંચે છે. આવી જ અવનવી વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.